કોઈ પણ ના ઘરમાં વડીલોનું હેલ્થ ઇન્સ્યોરન્સ હશે ને તો એમને ખબર હશે કે 65ની ઉંમર એમને નહીં ગમતી હોય, કારણ કે 65ની ઉંમર પછી ભલે લાઈફ લોંગ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી હોય એ બી પતી જતી હોય છે. બટ IRDAIએ નવા નિયમો બહાર પાડ્યા છે અને એ નિયમોથી આ આખી વાત બદલાઈ જશે. શું છે નિયમો અને આ નિયમોથી આપણને શું ફરક પડશે એની જો માહિતી જોઈતી હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. હેલ્થ ઇન્સ્યોરન્સ રેગ્યુલેશન્સ 2016માં આપણે જોઈશું ને તો એમાં એવું લખ્યું છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ માટે એન્ટ્રી એજ એટલીસ્ટ 65 વર્ષની તો હોવી જોઈએ દરેક પોલિસીમાં. આનો ઇંગ્લિશથી આપણે અનુવાદ કરીએ તો એન્ટ્રી એજ એટલે એન્ટ્રી લઈ શકવાની ઉંમર ઓછામાં ઓછી 65 હોવી જોઈએ, એટલે 65 વર્ષ સુધી લાઈફ લોંગ હેલ્થ ઇન્સ્યોરન્સ છે તો આપણે એન્ટ્રી લઈ શકવા જોઈએ. એટલે જો અગર આપણી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી છે તો 65 વર્ષ સુધી આપણે એને રિન્યૂ કરાવી શકશું, પણ 65 વર્ષ પછી પ્રોબ્લેમ્સ થતા હતા. એ પ્રોબ્લેમ્સ દૂર કરવા માટે IRDAI એટલે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નવા રેગ્યુલેશન્સ 2024 બહાર પાડ્યા છે, જે 1 એપ્રિલ 2024 લાગુ થયા. આ રેગ્યુલેશન્સમાં 65ની ઉંમરનો ક્યાંય ઉલ્લેખ જ નથી કર્યો. આનાથી એક વસ્તુ આપણને ખબર પડી ગઈ કે આપણા દેશમાં હવે હેલ્થ ઇન્સ્યોરન્સ સિનિયર સિટીઝનને પણ મળશે. મેં તપાસ કરી તો મને ખબર પડી કે હવે ઇન્સ્યોરન્સની જેટલી કંપનીઝ છે એ કંપનીઝ આ ઉંમર માટેના વ્યક્તિઓ માટે ઇન્સ્યોરન્સ પોલિસી ડિઝાઇન કરશે. એ ઇન્સ્યોરન્સ પોલિસીને અપ્રુવલ મળશે, એના પછી સિનિયર સિટીઝનને પણ મળવા લાગશે. બીજું એવું પણ બની શકે કે અલગ અલગ ટાઈપની પોલિસી માટે અલગ અલગ એન્ટ્રી એજ હોય. એટલે પહેલાં કેવું હતું, કમ્પલસરી 65ની એન્ટ્રી એજ રાખવી જ પડતી હતી. હવે 65 જ કાઢી દીધું છે એટલે કોઈ બી એન્ટ્રી એજની અલગ અલગ પોલિસી પણ ડિઝાઇન થઈ શકે છે. આ તો આપણને આવનારા સમયમાં જ ખબર પડશે. એટલે હવે તમારે શું કરવાનું છે, તમારા એજન્ટને ફોન કરીને તપાસ કરી લો કે તમારી હેલ્થ ઇન્સ્યોરન્સમાં હવે સિનિયર સિટીઝનને કવર થશે કે નહીં થાય, અને નિયમો બદલાયા છે તો કયા કયા બદલાયા છે. બીજું, અત્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીમાં કેવું હોય છે, નેટવર્ક હોસ્પિટલ હોય કોઈ પણ પોલિસીના. એનો મતલબ છે કે આપણી પોલિસી જે નેટવર્ક હોસ્પિટલમાં આપણે જઈએ છીએ તો જ આપણને કેશલેસની ફેસિલિટી મળશે, નહીં તો આપણે પેમેન્ટ કરવું પડશે. એ પેમેન્ટ કર્યા પછી ઉપરના ચૂકવવાના પૈસા જે ઇન્સ્યોરન્સમાં પાસ થાય છે એ મળી જાય, ઉપરના આપણને પાછા નથી મળતા. પણ હવે IRDAI એવો પણ નવો નિયમ લઈને આવી રહી છે જેમાં કેશલેસ ફેસિલિટી નોન નેટવર્ક હોસ્પિટલમાં પણ ચાલુ થશે, જેની જાહેરાત થશે એવું તરત જ એક વાત કહું, તમારા સુધી એની માહિતી હું લઈ આવીશ. અને આ વિડીયોની માહિતી જોઈને તમારા એજન્ટને કોલ કરવાનું જો તમને યાદ આવી ગયો તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.